शतक भाग चार जावंती केवी दुखा साड़ी रा मनसावा संसारे पत्तो अनुत खुत्तो जीवो संसार कंतारे। संसार में जेटला शारीरिक अने मानसिक दुखो छे ते सर्व जीवे भवाटवी में आनंदी वार प्राप्त कर्या छे। तन्हा अन्न तकुत्थो संसारे तारीसी तू मासी जम पसमेव सव्वो दहीणा मुदयम न तिरिज्जा। संसार में अनंत वार अने तेवी तृषा थई हती जेने समावाने सकल सागरनुं पाणी असमर्थ थाय। आसी अनंत खुत्तो संसारे ते छुआवी तारीसिया जम पसमेव सव्वो पुग लक्काओ वी न तिरिच्चा। संसार में अनंतिवार तारी भूख पण एवी प्रकारनी हती के जे शमावाने सर्व पुद्गलो असमर्थ थया। काउण मणे गाईम जम्मण मरण पड़ी अट्टण सयाईम दुखेण माणु सत्य जई लहीम जहच्छियम जीवो तम तह दुल्हलभम विजुलया चंचलम ज मनु अत्तम धम्मम मी जो विसियई सो काउरसो न सपुरीसो। अनेक जन्म मरणोना सैकड़ों परावर्तनों करीने महाकष्टे त्यारे जीव मनुष्यपणू पामे छे त्यारे तेनू यथेच्छित ते प्राप्त करे छे। परंतु ते दुर्लभ अने विद्युलता जेवू चंपल मनुष्यपणू पामीने जे धर्म कार्यमां खेत करे छे ते शूद्र पुरुष छे सत्पुरुष नहीं। माणूस मत जन्मे तड़ी लद्धयम्मी जीणीन धंधमो न कयो न य जेणम तुठे गुणे जह ताणु कैणम हथा मल्लेवा व्य व्यवस्थे तेणम। जेम धनुर्धारीनी दोरी तूटी गया पछी तेने अवश्य हाथ घसवा पड़े छे तेम संसार सागरना किनारा रूपी मानव जन्मने पामीने जेणे जिनेन्द्र धर्मनु सेवन नथी कर्युं तेने अवश्य हाथ घसवानुं रहेशे। रे जीव निसूनी चंचल सहा मिल्लेवी नू सयलीवी बज्ज भा नव भेय परिग्रह विविह जाड संसारी अथी सहु इंद्रियाड। रे आत्मन सांभळ चंचल स्वभाववाळा सकल बाह्या भावोने अने नवविध परिग्रहणनी विविध जाळने मूकीने જવાનું છે માટે સંસારમાં સગળું ઇન્દ્ર જાળ જેવું છે। પ્રિય પુત્ર મિત્ર ઘર ધણની જય ઈહ લોઈ સર્વ નિય સુહ સહાય નવી અથી કોઈ તુહ સરણી સુમુખ ઇકલ્લુ સહસી તિરી નિરીય દુઃખ। હે મૂર્ખા લોકમાં પિતા પુત્ર મિત્ર ગ્રહિણી વગેરેના સમૂહ પોતાના સુખ શોધવાના સ્વભાવવાળો છે કોઈ તને શરણરૂપ નથી। તિર્યંચ અને નરકના દુઃખો તું એકલો સહન કરીશ। કુસગે જહ ઓસ બિંદુએ થોચમ ચિઠ્ઠઈ લંબ માણે એવમ મણુ અણમ જીવ્યમ સમય ગોયમ માં પામૈયા। જેમ ડાબના અગ્રભાગે ઝૂલતું જળબિંદુ થોડી જ વાર ટકે છે તેમ મનુષ્યનું જીવિત થોડી જ વાર ટકે છે। એ ગૌતમ એક સમય પણ પ્રમાદ ન કર। શંભુ જૈમ કિમ ન બુજૈમ સંબોહી ખલુ પિચ્છ દુલ્લેહૈમ નો હું ઉવર્ણ મંતી કરાયો ન સુલહમ પુનરભી જીગયમ। તમે બોધ પામો તમે શાનો બોધ નથી પામતા ખરેખર મૃત્યુ પામ્યા પછી અન્ય ભવમાં બોધી બીજ દુર્લભ છે। જેમ ગયેલા રાત્રિ દિવસો નિશ્ચય પાછા આવતા નથી તેમ જીવિત ફરી ફરી સુલભ નથી। ડહરા બુદ્ધાય પાસહ ગભથા વિ જયંતિ માણવા સેણ જહ વટ્ટયમ હરે એવ માઉ ખયમી તૂટઈ। જુઓ બાળકો વૃદ્ધો અને ગર્ભમાં રહેલા મનુષ્ય પણ મૃત્યુ પામે છે। બાળ પક્ષી જેમ તેતરનું હરણ કરે છે તેમ આયુષ્યનો ક્ષય થતાં યમદેવ જીવિત ન હરે છે। તિહુયણ જણ મરણંત દઠ્ઠું નયંતિ જીએન અપાણ વિરમંતિ ન પાવાઉ ઘી ઘી ગીઠણ તાણ। ત્રણ ભુવનમાં જણોને મળતા જોઈને જેઓ આત્માને ધર્મ માર્ગે દોડતા નથી અને પાપથી અટકતા નથી તેમની ધૃષ્ટતાને ધિક્કાર થાવ। મામા જંપહ બહુ એમ જે બધા ચિક્કણે હિમ કમ્મે હિમ સવેસી તેસીમ જાય એમ હિયો વ એસો મહા દોષો। ચિક્કણા કર્મથી જે બંધાયેલા છે તેમને બહુ બોધ ના આપો તે સૌને હિતોપદેશ મહાદ્વેષમાં પરિણમે છે। કુણસી મમત્તમ ધણસૈણ બિહો વ મપ્પો હેસમ અનંત દુઃખેશુ સીડી લેસી આયરમ પૂણમ અણમ તું તસુ ખમ્મી મુખમ્મી। અનંત દુઃખના કારણરૂપે એવા ધન સ્વજન અને વૈભવ વિગેરેમાં તું મમત્વ કરે છે પરંતુ અનંત સુખરૂપ મોક્ષમાં તું આદરને શિથિલ કરે છે। સંસાર દુઃખ હેવું દુઃખ ફળો દુસ્સહ દુઃખ રૂવો ય ન ચયંતિ તંપી જીવા અહીં બધા નેહ નિય લેહિમ। દુઃખનું જે કારણ છે દુઃખનું જે ફળ છે અને જે અસહ્ય દુઃખરૂપ છે તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા જીવો ત્યજતા નથી। નિયકમ પવન ચલ્યો જીવો સંસાર કાણને ગોરે કાકા વિડંબનાઓ ન પાવે દુસ્સહ દુઃખાઓ। ઘોર સંસાર અટવીમાં સ્વકર્મ રૂપી પવનથી ચલિત થયેલો જીવ અસહ્ય વેદનાયુક્ત થઈ કઈ કઈ વિડંબણા એ પામતો નથી। શિશિર રમ્મી સિયલા નીલહ રિસહી હસેહી મિન્ન ઘણ દેહો તિરિયતણ મી ડરણે અણંતસો નિહણ મણુપત્તો ગિમહા વસંતંતો રણે છુયો પીવાસ્યો બહુસો સંપત્તો તિર્ય ભવે મરણ દુહમ બુહ વિસુરંતો વાસાસુર મજ્જે ગિરિ નિચ રણે દ ગોહી વજ્જતો
સિયા નીલડા જવિયો માઓસી જીરિયતે બહુસો દુથક કમ પલાયા નીલ પેરેયો ભીષણ અમી ભવરને હિડંતો નરેસુ વી અનંતસો જીવ પત્તેસી સત્તસુ નરેય મહાસુ વજ્જાનલ દાહસી વય વિવ્યાણાસુ વાસીઓ અનંત કુત્તો વિંદટ ઉટવે તો કરુણ સદ્દેહી એવમ તીર્ય ભવેસુ કિસંતો દુઃખય સહય સહય વાસીઓ વસીઓ અનંત કુત્તો જીવો ભીષણ ભવારણે તિર્યંજ ભવે અરણ્યમાં શિથિર ઋતુના શીતલ પવનના હજારો સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયો છે અને અનંતવાર્તું મૃત્યુને પ્રાપ્ત થયો છે. તિર્યંજ ભવે અરણ્યમાં ગ્રીષ્મ ઋતુના તાપથી અત્યંત તપેલો અનેકવાર શુદ્ધા થતા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો મરણ દુઃખ પામ્યો છે. તિર્યંજ ભવે અઠવીમાં વર્ષા ઋતુમાં ગિરી નિર્જરાણાના જલથી તરાતો અને શીતલ વાયુથી દાઢેલો તું અનેકવાર મૃત્યુ પામ્યો છે. ભીષણ ભવ વનને વિશે તિર્યંજ ભવમાં જીવ એવી રીતે લાખો દુઃખોથી પીડાતો અનંતિવાર વસેલો છે. રે જીવ દુષ્ટ અષ્ટ કર્મરૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતા નારકીમાં પણ તું જઈ ચૂક્યો છે, જ્યાં વજાના અગ્નિ જેવો દાહ છે અને અતિશય ઠંડી છે. તે સાત નરક પૃથ્વી વિશે કરુણ શબ્દોથી વિલાપ કરતો તું અનંતિવાર વસેલો છે. પ્રિયમા યસૈણ રિહયમ દૂરમ તવાહિયમ પીડિયો બહુસો મણુ અભવે નિસારે વિલાવીયો કી ન તમ સરસી નિસાર માનવ ભૂમા પિતા માતાને વિહોણા તથા દુરંત વ્યાધિથી અનેકવાર પીડાતો તું વિલાપ કરતો હતો તે તું કેમ યાદ કરતો નથી. પવન ઉવ ગણ મગ્ગે અલખિયો ભમય ભવણે જીવો ઠાણ ઠુ ઠંઠામી સમૂહ જીવણ ગણ શરણયણ સંગાય સ્થાને સ્થાને ધન અને સ્વજનના સમૂહને મૂકીને ભવ ભવમાં જીવ ગગન માર્ગમાંના પવનની જેમ અદ્રશ્ય રહીને ભમે છે. વિધિ જંત અસંયમ જમ જરા મગણ તિખ કુંતેહિમ દુહમણુહવતી ઘોરમ સંસારે સંસરતમ જીયા તહવી ખણંપી કયાવી હું અન્નાન ભુયંગ ડકિયા જીવા સંસાર ચારગવ નય ઉવી જંતી મૂઢમના કિલસી કિયંત વેલમ સળી રહે વાવિયમ જિથ પૈ સમય કાલ રહટ ગઢી હમ સોસી જૈમ જીવી અંબોઈ રે જીવ બુજમાં બુજમાં પૈમાએ કરેસી રે પાવ કિમ પગલોએ કુરુ દુઃખ ભાયણમ હુહોસી આયાણ બુજ રે જીવ કુમ્મ મા મુજસુ જીણ મયમી નાઉણમ જમહા પુનરવી એસા સામગી દુલ્હ જીવ દુલેહો પૂર્ણ જીને ધમ્મો તુમ પમાય રે સુહે સિંહ દુસ્સહમ ચ નગય દુઃખમ કહ હોડીસી ન નયામ અથિરેણ થીરો સમલેન નિમ્મલ પરવસેણ સહાયો દેહણ જય વિડપ્પઈ ધમ્મો તાકીમ ન પજ્જત. સંસારમાં ભટકતા જીવો જન્મ જરાને મૃત્યુરૂપ તીક્ષણ ભાલાવથી અનેકવાર વિંધાતા ઘોર દુઃખ અનુભવે છે, તો પણ અજ્ઞાન સર્પથી ડસાયેલા મૂળવનવાળા જીવો સંસાર કારાગ્રહથી ખરે જ કદી પણ ક્ષણ માત્ર ઉદ્વેગ અનુભવતા નથી. જે દેહી વાવડી પ્રતિકાળમય કાળરૂપી રેંટના વડે જીવિત રૂપી જળસમૂહ શોષાઈ જાય છે, ત્યાં તું કેટલો સમય ક્રીડા કરીશ? રે આત્મન બોધ પા મોહ ન કર, રે પાપ પ્રમાદ ન કર, રે અજાણ પરલોકમાં ભારે દુઃખનું ભાજન શા માટે થાય છે? રે જીવ બોધ પામ, ચીન મતને જાણીને મોહ ન પામ, કારણ કે હે જીવા સામગ્રી ફરીને મળવી દુર્લભ છે, ચીન ધર્મની પુનઃ પ્રાપ્તિ દુર્લભ છે. તું પ્રમાદી અને સુખનો અભિલાષી છો, નરક દુઃખ દુસ્સહ છે, તારું શું થશે તે એમ નથી જાણતા. અથિર મળીન અને પરાધીન દેહથી જો સ્થિર નિર્મલ અને સ્વાધીન ધર્મ ઉપાર્જન થઈ શકે છો, તને શું પ્રાપ્ત નથી થયું? જહ ચિંતામણી રહેણમ સુલહમ ન હું હોય તુચ્છ વિહવાણમ ગુણ વિહવા જિયાણમ જિયાણ તહ ધમ્મરણ્યપી જહ દિઠ્ઠી સંજોગો ન હોય ચચ્ચમ ધયાણ જીવાણમ તહ જીણમય સંજોગો ન હોય મિચ્છમ ધજીવાણમ પચ્ચ ખમણ તંગુણે ગીણી દધમે ન દોષ લેસવી તહવી હું અણાણમ ગા ન રમંતી કહે કયાવી તમ્મી જીયા મિચ્છે અણાણમ ત દોષો તયડા દિસણંતી ન વિય ગુણ લેસો તહવી ય તમ ચેવ જીયા હિ મોક્ષમ ધા ની સેવંતી તિદ્ધિ તાણ નરાણમ વિનાણે તહ કુલ કલાસુ કુશલંતમ સુહસચ્ચ ધમ્મયરણે સુપરિખમ જેણ જાણંતી તુચ્છ વિભાગવાળાઓને જેમ ચિંતામણી રત્ન સુલભ નથી હોતું, તેમ ગુણરૂપી વિભક્તી રહીત જીવોને ધર્મરત્ન પણ સુલભ નથી હોતું. જન્માંધ જીવોને જેમ ચક્ષુનો યોગ ન હોય, તેમ મિથ્યાત્વથી અંધવજીનોને જીમ ધર્મનો યોગ ન હોય. જીનેન્દ્ર ધર્મમાં પ્રત્યક્ષ અનંત ગુણો છે અને દોષ લેશ માત્ર નથી, તો પણ અજ્ઞાનથી અંધ જીવો ખરેશ તેમાં રમણ કરતા નથી. મિથ્યાત્વમાં અનંત દોષો પ્રગટ દેખાય છે અને તેમાં ગુણ લવલેશ પણ નથી, છતાં મોહાંધ જીવો તેને જ સેવે છે. હા ખેત,
જેઓ સુખદ સત્ય ધર્મ રૂપ રત્નની સારી રીતે પરીક્ષા નથી કરી શકતા તે પુરુષોની વિજ્ઞાની અને કળાની કુશળતાને ધિક્કાર હો, ધિક્કાર હો. જીર્ણ ધમોયમ જીવાણમ અપૂવો કપાયવો સગાપવ સુગ ખાણમ ફળાણ દાયગો ઇમો. આ જીર્ણ ધર્મ જીવોને માટે અપૂર્વ કલ્પતરુ છે, સ્વર્ગ અને મુક્તિના સુખરૂપ ફળને તે આપનાર છે. ધમો બંધુ સુમિતોય ધમો પરમો ગુરુ મુખ મગ પૈટાણમ ધમો પરમ સંદણો. ધર્મ બંધુ અને સુમિત્ર છે અને પરમ ગુરુ છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થયેલાઓને ધર્મ પરમ રથ સમાન છે. ચૌગૈણમ તદુ હાનલ પલિત ભવકાણને મહાભિયે શિક્ષુરે જીવ તુમમ જીણવૈણમ અભિય કુંડ સમમ. ચતુર્ગતિ રૂપ અને તંદ દુઃખગ્રીતિથી જળતા મહાભયંકર ભવનમાં અમૃત કુંડ સમાન જીનવાણીને રે જીવ તુસે. વિસ્મે ભવ મરુ દેશે અણ તહુ હોગી તવા તાવ સંતત્તે જીણ ધમ્મક પુરુખમ સરસુ તુમ જીવ શિવ સુહદ્દ. રે જીવ અનંત દુઃખરૂપ ગ્રીષ્મ ઋતાના તાપથી સંતપ્ત અને વિષમ એવા સંસાર રૂપ મરુ દેશમાં શિવ સુખને આપનાર જીણ ધર્મરૂપી કલ્પવૃક્ષનો તું આશ્રય કર. કી બહુણા જીણ ધમ્મે જયવી જહ ભવો દોહી ઘોરમ લહુત યગણમ તસુ હિમ લહઈ જીઓ સાસય ઠાણ. કી બહુના ઘોર ભો દીધીને સહેલાઈથી તરીને અનંત સુખનું શાશ્વત સ્થાન જે રીતે જીવ પ્રાપ્ત કરે તે રીતે જીન ધર્મમાં યત્ન કરવો જોઈએ.